ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાનની જગ્યા ફાળવવા માટે એનજી ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ઉન વિસ્તારમાં કેટલાક સમયથી વધી રહ્યો છે અને ઉન વિસ્તારમાં મોટા પાયે મુસ્લિમ બિરાદરો રહેતા હોય, તેથી મુસ્લિમ સમાજમાં જો કોઈ મોત થાય તો તેઓને છેક સુરત સુધી દફનવિધિ કરવા માટે આવવું પડે છે. તેથી આજરોજ એનજી ગ્રુપના નેજા હેઠળ ઉન વિસ્તારમાં રહેતા મુસ્લિમોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યાં કલેક્ટરને મળી ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાનની જગ્યા ફાળવવા માટે માંગણી કરી હતી. અમારે ઉન પાડી અંદર મેં એ 1.5-2 લાખ કી વસ્તી કે અંદર એવી એક હી કબ્રસ્તાન હૈ અબ વો જગહ કંપની લગી સબને અપના અપના કબજા કરકે રખા હુઆ હૈ ઇસીલિયે હમ લોગો યહાં પે આયે હુએ હૈ કે હમ લોગ કો જગહ ચાહિયે કબ્રસ્તાન કે લિયે 1.5-2 લાખ કી વસ્તી કે અંદર મેં ઇતના છોટા કબ્રસ્તાન હૈ કે અબ જો ઇસકે અંદર મેં પડતા હૈ મતલબ જો મહલ્લે મેં વો ઉન લોગો દફનાને ભી નહીં દેતે અગર હમારે અંદર સે કોઈ કા ઇન્તેકાલ હોતા હૈ યા કોઈ ઓફ હોતા હૈ તો હમકો સુરત લાના પડતા હૈ અકબર સીદ પે લાના પડતા હૈ યા ફિર હમ લોગો રાંદેર લે જાના પડતા હૈ ઇસીલિયે હમ લોગો યહી ચીજ કો લેકે યહાં પે આયે બસ હમકો કબ્રસ્તાન ચાહિયે બસ યહી વિનંતી હૈ સબસે કે ભાઈ હમકો કબ્રસ્તાન ચાહિયે ઇસીલિયે હમ સબ લોગ યહાં પે આયે હુએ હૈ ક્યા કરને આયે યહાં પે કબ્રસ્તાન કી જગહ માંગને કે લિયે આયે હુએ કે હમકો યહાં કી કબ્રસ્તાન કે લિયે જગહ ચાહિયે ઉન પાર્ટી કે લિયે કે ભાઈ ઉન લેને આયે યહાં પે આયોજન પત્ર અસલમ સાયકલ વાલા સુરત મહાનગરપાલિકામાં જે ઉન વિસ્તાર આવેલ છે એની અંદર આજે મુસ્લિમોની સંખ્યા આશરે 1 લાખ કરતાં વધુ નહીં છે અને વસ્તીને પ્રમાણે જે કબ્રસ્તાન માટે જગ્યા હોવી જોઈએ તો ગામતંડની એકમાત્ર જૂની જગ્યા છે, વર્ષો જૂની. એ ગામતંડની જગ્યામાં પણ તકલીફ એ છે કે ગામતંડના જે જૂના રહેવાસી છે એ લોકો જે કબ્રસ્તાનનો ઉપયોગ કરે છે અને જે કુલ વસ્તી છે એના 90% લોકો ભારતીય આવીને વસેલા મુસ્લિમ સમાજના લોકો છે, જેમની દફનવિધિની પ્રક્રિયા કરવી પડે છે. તો આજે પણ એને ઉનતી, રાંદેર, લિંબાયત કે અકબરસિંહ ટેકડા, રુસ્તમપુરા ખાતે દફનવિધિ કરવા માટે લાવવાની ફરજ પડી રહી છે. ઘણા વર્ષોથી આ લોક સમસ્યા છે, લોકોની માંગણી છે, તેમ છતાં વહીવટીતંત્રે જે ધ્યાન આપવું જોઈએ એ આજ દિન સુધી આવી ગંભીર બાબતે પણ કોઈ ધ્યાન આપ્યું નથી. એ માટે ન્યૂ જનરેશન ચેરિટેબલ ગ્રુપ દ્વારા આજરોજ ઉન ખાતેથી આ યુવાનો કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ ધાર્મિકતા અને સામાજિક બાબત છે, માનવતાના ધોરણે પણ ત્યાં સરકારી એવી ઘણી જગ્યાઓ છે જે પડતર હાલમાં પડી છે, એવી કોઈપણ જગ્યાની ફાળવણી કબ્રસ્તાન માટે કરવામાં આવે અને એ સરકારની ફરજમાં આવે છે કે કોઈપણ ધર્મના માણસ માટે એની અગ્નિ અંતિમ ક્રિયા માટે એને વ્યવસ્થા કરવાની જવાબદારી કોઈપણ સરકારી તંત્રની હોય છે, લોકલ વહીવટીતંત્રની હોય છે. તો કલેક્ટરશ્રીને એટલી વિનંતી કરવા આજરોજ આવ્યા છે કે આ ખૂબ ગંભીર બાબતે આપશ્રી ધ્યાન આપીને આ તાકીદે બને એટલું જલ્દી લોકોને આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી કાર્યવાહી કરો. કલેક્ટરે કબ્રસ્તાનની જગ્યા માટે ઘટતું કરવાની બાંયધરી આપી હોવાની કબ્રસ્તાનની જગ્યા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી નીકળેલા મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.